नमस्कार। आज स्पार्क टुडे न्यूज समाचार में बात करिए तो मध्यान्ह भोजन योजना कर्मचारियों पड़तर मांगों ने लेने आवेदन पत्र सुपरत करवामां आव्युं छे। हळवद मामलतदार कचेरी खाते हळवद तालुकाना मध्यान्ह भोजन चलावता कर्मचारियों द्वारा पोतानी विविध पड़तर मांगों ने लेने आज रोज आवेदन पत्र आपवामां आव्युं छे। जो मांग स्वीकारवामां नहीं आवे तो आगामी 19मी तारीखे गांधीनगर खाते धरना तेमज 20मी तारीखे अचकस मुद्दत सुधी केन्द्र बंद राखवानुं आवाहन पण करवामां आव्युं छे। मध्यान्ह भोजनना कर्मचारीओए मात्र रूपिया 1600 न्यूनतम वेतन आपवामां आवे छे, जे अन्य राज्યની સરખામણીમાં ખૂબ જ ઓછું છે, મશ્કરી સમાન ગણી શકાય, જેને લઈને જ તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। યોજના 1984થી ચાલુ છે મધ્યાહ્ન ભોજન યોજના, ત્યારથી લઈને અમારી ઘણી માંગણીઓ છે અને અમારો મેઇન મુદ્દો આ મોંઘવારીની અંદર પહેલો તો પગાર વધારો, પછી વધારાનું પેસકી અનાજ જનથી અનાજ ઘઉં ચોખા જે વધારે મળે છે ઓછા મળે એ ટાઈમસર મળવા જોઈએ, પ્લસ પગાર વધારો જે અમારો છે, પછી અમારો પગાર જે 2% 40% 60% છે એનું એક ધોરણ કરી અને નિયમિત પગાર આવી જાય એ રીતની અમારી પહેલી માંગણી છે અને વધારામાં પહેલી માંગણી અમારી પગાર વધારો। સરકાર શ્રીને નમસ્કાર। હું નવા કલ્યાણા મધ્યાન્હ ભોજન સંચાલક, અમારી માંગણી એટલી જ છે સાહેબ કે તમે અમારા મા બાપ ગણા, અમારે 1600 રૂપિયા પગારમાં આ સંજોગમાં અમારું પૂરું થાય ખરું, તો અમારી એટલી જ વિનંતી છે કે અમારો ઓછામાં ઓછો 6000 પગાર। કેન્દ્ર નંબર 22 અમે સવારે 10 વાગ્યાથી કેન્દ્ર ઉપર આવી જઈએ છીએ અને 3 વાગ્યા સુધી અમારો સમય રહે છે, તો અમારે 8 કલાકની નોકરી થઈ તો અમારે પગાર વધારો જોઈએ છે અને અમારે નાસ્તાનું પ્રમાણ પણ અલગથી જોઈએ છે, એ અમારી સરકારશ્રીને અપીલ છે અમારી।